નમસ્તે, વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ. તો તમે છે ને પફ જનરલી ખાતા જ હોય છો, અને પફ એક એવી વસ્તુ છે કે જે છે ને નાનપણથી લઈને મોટે સુધી બધા જ ખાતા હોય છે. પણ આજ હું તમને જે મારી પાછળ આજે દેખાય છે ને કે પટેલ્સ પફ હાઉસ, બરાબર, તો હું અહીંયા તમને છે ને પફમાં 120 કરતાં પણ વધારે વેરાયટી છે એ હું તમને આજે બતાવવાનો છું. એટલે બધી વેરાયટીઝ નહીં બતાવું, પણ હું તમને અમુક વેરાયટીઝ બતાવીશ કે જે અહીંયાની ફેમસ છે. તો ચાલો શરૂ કરીએ. મેંદામાંથી બનાવેલા આવે છે બેક કરીને. પફ આપણે નોર્મલી ખાતા હોય છે, પણ તું પફમાં પણ અલગ અલગ વેરાયટી અંદર નાખીને બનાવવામાં આવે છે. ને એવો જ આપણી પાસે આજે એક પફ છે કે જે પીઝા પફ છે. એક ભાઈ કહેતા હતા કે પફ છે ને એક કોમન મેનના પીઝા છે. મતલબ પીઝા તો આપણે કંઈ વારાગાણી ખાવાના નથી, પરંતુ પફમાં પીઝા બનાવીને ખાઈને તો મજા આવી જાય ને. એવી જ વસ્તુ હું તમને જોવા બતાવવા લાવો છું. તો આજે તમે મારી સામે દેખાય છે એનું નામ છે પીઝા પફ. હવે આમાં છે ને અલગ અલગ વેજીસ નાખ્યા છે. ઓઇલ ઓલિવ્સ છે, બ્લેક ઓલિવ્સ, ગ્રીન ઓલિવ્સ, પછી મોઝરેલા ચીઝ ને સાથે અલગ અલગ ઘણા બધા સોસીસ છે. એની સાથે આને છે ને એકદમ મસ્ત ચટાકેદાર બનાવે છે. હવે આપણે છે ને આના ટેસ્ટ કરીશું, અને પછી હું તમને કહીશ કે પીઝા અને આ જે પીઝા પફ છે એમાં શું ફરક હોય છે. આમાં સ્વાદ તમને છે ને થોડોક નહીં પણ ઘણો બધો ડિફરન્સ લાગશે. તો આ હતા અમારા પીઝા પફ. આમાં ચીઝનો પણ એટલો મસ્ત સ્વાદ આવે છે. મારી સામે દેખાય છે ને આ છે મોઝરેલા ચીઝ પફ. હવે તમે જો એમાં જોવો છો તો મોઝરેલા અને ચીઝ અને સાથે અંદર ઘણા બધા વેજીસ નાખેલા છે ને ઉપર આ જે પફ છે. તો આપણે આ ટેસ્ટ કરીએ. હલો, પફની સાથે આજે મોઝરેલા છે ને એનો કંઈક અલગ જ સ્વાદ આવે છે, અને સાથે અંદર આ જે વેજીસ નાખેલા છે ને વેરી બેસ્ટ, ખરેખર બહુ મસ્ત પફ છે. આ પફની સિવાય અહીંયા છે ને બીજી ઘણી બધી વેરાયટી છે. લગભગ 120 જેટલી વેરાયટી છે, અલગ અલગ પફની વેરાયટીઝ છે. જે તમને અહીંયા જે લિસ્ટ દેખાય છે ને એ ઘણી બધી વેરાયટીઝ. તો તમે તો આ બધા પફ એક દિવસમાં તો નહીં ખાઈ શકો, તો તમારે આ બધા પફ ખાવા માટે ઘણા દિવસો લાગી જશે. પણ જ્યારે પણ આવો ને ત્યારે એક વેરાયટી જરૂર ટ્રાય કરજો. હા, ક્યાંય પણ જાઉં ને કંઈ પણ ખાઉં ને તમને લાસ્ટમાં જો આ છાસ મળે ને, મસાલા જે મસાલા છાસ કહેવાય છે એ મળી જાય ને, એટલે તમને છે ને ખાધા પછી છે ને એટલી રાહત મળે છે ને. એમાં પણ આપણે કાઠિયાવાડી લોકો મસ્ત એવું ખાઈને છાસ સાથે હોય ને એટલે બહુ મજા આવી જાય. તો હવે આજે આપણે અહીંયા જે પીઝા પફ અને જે ચીઝ માયોનીઝ પફ જે આપણે ટેસ્ટ કર્યા ને એ વન ઓફ ધ બેસ્ટ પફ છે, અહીંયાના ફેમસ છે કે જે કસ્ટમર લોકો વધારે અહીંયા માગે છે ખાવા માટે. તો હવે તમારે પણ જો આ બધા પફ ખાવા હોય અને આનાથી પણ વધારે વેરાયટીઝ છે બધા પફ ટેસ્ટ કરવા હોય તો તમારે અહીંયા આવવું પડશે. અને એડ્રેસ છે આપણે કાપોદ્રા ઉત્તરાયણ બ્રિજ ઉતરીએ ને
એટલે તમને વીઆઈપી સર્કલ આવશે. વીઆઈપી સર્કલની એક્ઝેક્ટ બાજુમાં આખું અહીંયા છે ને પુણે ખાઉદરા ગલી છે, ત્યાં તમને મળી જશે પટેલ પફ હાઉસ કરીને, કોર્નરમાં જ છે, જ્યાં તમે અહીંયા આવીને અલગ અલગ વેરાયટીના પફ ખાઈ શકો છો. તો હવે ટાટા, સી યુ, બાય બાય, મળ્યા પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી જોતા રહો, માણતા રહો અને ખાતા રહો. જય હિન્દ.